ફાઇનલી છે આ પલકની નવી એક્સેસ. બાય. આ ફેક અકાઉન્ટ છે એ મેં લઈ લીધું છે અને હવે છે ને હું બીજે સેલ કરી દઉં છું, આજ પછી મારા વિડીયો આમાં નહીં આવે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક ટ્વિસ્ટ તમને કે તમે જુઓ, આ મારું ફેક અકાઉન્ટ છે, તમને ખબર હશે મેં આ ફેક અકાઉન્ટ મેં ખરીદી લીધું છે અને એમાં મહિનાના વ્યૂ 18 મિલિયન વ્યૂ છે. મારા અકાઉન્ટમાં વ્યૂ છે ને ડબલ વ્યૂ તો આમાં છે. મને સારું સમજાતું નહીં ફેક અકાઉન્ટમાં એટલા બધા વ્યૂ અને એમાં પોસ્ટ મારા કરતા પણ વધારે અને ફેક અકાઉન્ટમાં પ્રમોશન આવે. તો આ ફેક અકાઉન્ટ છે એ મેં લઈ લીધું છે અને હવે છે ને હું બીજે સેલ કરી દઉં છું, આજ પછી મારા વિડીયો આમાં નહીં આવે. કેમકે ઓલરેડી મારી પાસે બે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, હેન્ડલ નથી થતા. ભાઈ છે એમને જેની પાસે વ્યક્તિ પાસે આઈડી લીધી હતી ને, જીમેલ ને બધું ચેન્જ કર્યું હતું કે 24 કલાક યા 3 દિવસ પછી ચેન્જ થશે. સારું ચાલો, તો ભાઈ જાય છે અને હું જાઉં ઘરે હવે, કેમ કે નાસ્તો બાકી છે સવારનો. ભાઈએ નાસ્તો નથી કર્યો પણ ભાઈને છે ને જવાનો છે, ઉતાવળ છે એટલા માટે એમને બસ સ્ટેશન મૂકવો આવ્યો. ઘરે પહોંચી ગયો અત્યારે અને ઘરે પહોંચીને પલક ઉઠી ગયા. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. કેમ નવા કપડા? એ મજા એક્સેસ ને કંકુણ ચાંદલા ને બધું કરવાનું છે ને ફોટા પાડવાના છે ને હિસાબ. કેમ છે તાવ બહુ? કાલ દવા પીધી એટલે સાવ સારું થઈ ગયું છે, ખાલી શરદી થોડી. તોય પછી આપણે પીવાની છે દવા, ઓ સારું થઈ ગયું. નથી પીવાની, ડોક્ટર રાતે જ પીવાની કીધી છે. એક ઓલું ઢાંકણું પીવાનું કીધું છે. હા હા, ઈ તો પીવાનું છે, બાકી દવા બધી રાતે જ પીવાની કીધી છે. કેમ કે ઈ કે સવારે પીશો ને તો બહુ ઊંઘ આવશે એટલે પછી રાતના જમીન પી લઈશ. શરદી તો સાવ જતી રહી, એટલે શરદી તાવ તો સાવ જતી રહી, કાલ શરદી જ છે. આજે ગાઈસ પહેલી વાર છે ને અમે લોકો 3 વાગે સૂતા અને 7 વાગે ઉઠ્યા. જોજો જોવાનું, તમે જોઈ શકો છો એનું એક્ઝામ્પલ. બે દિવસથી છે ને એક્સેસ લાવ્યા હતા પણ એને કંકુ કે સાથે કે કોઈ વસ્તુ નથી કરી, કેમ કે મને બે દિવસથી કન્ટિન્યુ બહુ જ તાવ આવતો હતો, એના માટે કોઈ વસ્તુ કરી નથી. તો અત્યારે આપણે કરવાનો છે સાથે ને એવું. કોને? મને. એક્સેસ ની વોટરી જશે. ફાઇનલી છે આ પલકની નવી એક્સેસ કરી લ્યો. ચાંદલા તો પલક અત્યારે કરે છે સાથીઓ અને ખાસ કરીને કઈક નામ લેજે ભગવાનનું. શું નામ લઈશ? ઓમ ત્રયંબકમ યજામહે. આગળ બધા બધાડું સાઈન લો કરતો કરતા બાદ છે આગળ મારી યાર. નહીં ખાલી કહું છું એમ, ખાલી કહું છું એમ, સચ્યું ને બાદ ખાલી કહું છું તો એમ. ગાડી ભૂલી જાય ચલાવતા એટલે માટે એક્સેસ લઈ લીધી. અંકારો તો ખરા, કેમ તારા માટે લીધી તું નહી ચલાવી? આ દિવાલ તોડીને વહી જાય ને ઓલા ઘરમાં, કોક ના ઘરમાં. જ્યારની ગાડી લાવ્યો હતા ને બે દિવસ ત્યારે પલક નો આટો નતો મેરો. પલક એમ તું ચાલ તું આટો મારી લે ગાડીમાં, તો અત્યારે આટો મારે છે ગાડીમાં. કેમ ભારી નથી એટલે સારું પડે એમ? ભારી હોય તો પછી નો ગમે ચલાવી, પાછો એક આટો મારી લ્યો. હલો કઈ બાજુ જાવ? તમને ખબર પડે ને ગાઈઝ ને, બસ જે અમારે રાખવાના છે પગ. ભાઈ બાય. ફાઇનલી ગાઈઝ એક્સેસ નો આટો પણ મારી લીધો. એક્સેસ છે ને બહુ એટલે બહુ મસ્ત સ્મૂથ છે અને હવે જવાનું છે આપણે ઘરે. ચલો જઈએ ઘરે. મને મૂકીને એકલી એકલી આટો મારે, ભલે મારે. મેં કીધું હું ઘરે જાઉં હવે, આવા દિયો હું જાઉં. આજ મને એવું લાગે છે કે મને તાવ આવી જવાનો છે, કેમ ગળું પકડાઈ ગયું છે, શરદી થઈ ગઈ છે. કેમ કે કાલે પલક નતું અને પાછું શરદી ને એ બધું ચેપી રોગ કહેવાય છે, એકબીજાને પાણી પીતા એટલે ચોટે તો ખરો જ. મને ગળું અત્યારે પકડાઈ ગયું છે એને સારું થઈ ગયું છે. આજે ગળું દુખવા મળ્યું છે, મને ગળું સાવ પકડાઈ ગયું છે. અત્યારે બોલવાનું મન નથી થતું, સુઈ જવાનું મન થાય છે. વિડીયો એડિટિંગ કરીને અપલોડ કર્યો. અમારે ઘરે રોજ જર્મન આવે. શું છે ભાઈ ખાવું છે? આ બાજુ તો તું, તેને ભૂખ લાગી છે. મને દુખે ગળું. મારું દુઃખ નહીં, તમારા ઘરે કામ હતું એટલે.
વધી ન ગયો. મારે શું કામ હતું? તમારું દિલ બારવા માટે મેં એવું કર્યું. અહીંયા ભડકો થઈ ને મારું દિલને બારીને રાજી થઈ. મને સારું થઈ ગયું ને, મને ખાલી શરદી જવે છે. મને સારું થઈ ગયું ને તો ધમુ ને મજા બગડી ગઈ. જો અત્યારે ધમુ સૂતા છે, એમને અત્યારે ટીપા નાખી દઉં છું, કેમ કે એમને આંખ, તમને ખબર જ છે કે એક આંખમાં થોડીક પ્રોબ્લેમ છે. શેના લીધે છે ખબર છે? કઈ પ્રોબ્લેમ શેના લીધે છે? મેં તને આંખ મારી હતી ને એટલે. તમે એમ ને આંખ મારી હતી ને તો ધમુ ને એના વિશે પ્રોબ્લેમ છે, એવું નથી. ધમુને છે ને આંખનું આપણે બતાવવા ગયા હતા, ત્યાંના ટીપા લીધા હતા, એ ટીપાથી કઈ ફરક પડ્યો નતો. તો પછી પાછા અમરેલી ગયા હતા ને ફેસનું કરાવવા, ત્યારે પછી આ ટીપા કંઈક લીધા છે. તો અત્યારે તમને ટીપા નાખી દઉં છું અને હું એમના માટે અત્યારે 3 વાગે 3:30 વાગે હવે જમવાનું બનાવું છું. 4 દિવસથી ઘરનું કામ પડ્યું હતું તો મેં આજે બધું કમ્પ્લીટ કર્યું. એના માટે હવે છે ને હવે ઠેઠ જમવાનું બનાવું છું, કેમ કે તમને પણ ભૂખ નથી લાગી ને મને પણ નથી લાગી. હું તો કેટલી ભૂખ લાગી છે કે ગળું એવું દુખે છે. અત્યારની વાત નથી કરતી, આપણે 11 વાગે તો નાસ્તો કર્યો એમ. 11 વાગે નાસ્તો, અત્યારે ભૂખ લાગી છે પણ બધું બહુ દુખે, પકડાઈ ગયો ગળું. કાલે પણ મને આમ જ થતું હતું, મારી પાસે કોઈ ધ્યાન રાખવાનું હતું નહીં. કા દે તો તમે રીલ્સ જોતા હતા? ફોટો નો બોલાય બાપ લાગે. હારું, પેલા ટીપા નાખી દો પછી જમવાનું બનાવી લો. સાંજે થઈ ગયા, આખો દિવસ ઘરે બેઠા બેઠા છે ને કંટાળી ગયા. તમે જો એક્સરસાઇઝ લઈને બહાર આંટો મારવા જઈ અને પલકને થોડો તાવ જેવું પાછું આવી ગયું છે. ઘરમાં મગજ રહે ને એટલે તાવ એને વધારે આવી જાય. ઘરે ઘરે બેઠા રહી કઈ કામ ન હોય એટલા માટે મેં 1.5 કલાક આંટો મારી આવી. દીવા થઈ ગયા ત્યારે 1.5 કલાક આંટો મારી આવે ને તો પછી મેં તો આવીને મૂવી જોઈ પછી શાંતિથી સુઈ જવાનું, કેમ જઈમાં 4 વાગે છીએ. તારું મારો ખંભો કેમ ઊંચો કર્યો? બોલો. બોલાતો નથી એનાથી. આપણે અત્યારે આવ્યા હતા જ્યાં પેલા રહેતા હતા ત્યાં ડોગ ને બિસ્કિટ દેવા માટે. ચલો જોઈએ એના રિએક્શન શું છે. અત્યારે અહીંયા સૂતા છે, આગળ જોઈએ. ચલો વાહ કાલી વાહ. શું છે પણ શું છે શું છે? આ બધા એક્સાઇટેડ થઈ ગયા. કાઢી તો જો, આજે કઈક વધારે પડતા જ ભીખા છે. આમ જો જીપમાં બધું બિસ્કિટ તો વીખી નાખ્યા આખા, ખાવા ખાવામાં પણ આખું પાણી પાણી કરી નાખ્યું. અગાસી ઉપર આંટો મારી લઈ. ઓહ, આ છે અમારું જૂનું ઘર. શું કરે છે? ઓલા ના પેલા ઈંડા મૂકેલા હતા ને જોવા આવી હતી. હજી માળો જોવા ગઈ ને ત્યાં તો આમ માળો થોડો કામ કર્યો ને તો પછી ઉડી ગયું. આટલું અમથું હતું. ઘરે આવી ગયા ક્યારના? અમે આખો ભાવનગર ની અંદર 20 કિલોમીટર આંટો માર્યો પણ તો પણ થાયકા નહીં. પછી મેં કીધું એક્સેસ માં હવા પુરાવીને પાછા આવતા રહ્યા. ચાલો હવે તો જમવાનું શું બનાવવાના છો? આજે જમવાનો પ્લાન નથી. મેં કીધું આજે મૂવી જોઈએ આપણે અને આજે એડિટિંગ એ કરવું નથી. મેં તો સવારે વહેલા ઉઠીને એડિટિંગ કરી નાખી તો પથારી કરીને સુઈ જઈએ. એટલા માટે આ વિડીયો ને હું એન્ડ કરું છું અહીંયા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયો ને શેર કરી દેજો. આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો છે. બાય બાય. નવા વિડીયો ની સાથે મળે ટુમોરો. બાય બાય. મને તો છે ને થોડું સારું અત્યારે થઈ ગયું છે. એમ વાત કરતા એમ લાગુ છું. આજે મને સારું છે તો એમ બોલવાનું.